महाशिवरात्रि पर्व निमित्ते कामनाथ घाट पर कावड़ यात्रा द्वारा महामृत्युंजय जप साथ यज्ञ नु आयोजन करवामां आव्युं हतुं। आज उत्सव प्रिय वडोदरा शहर महाशिवरात्रि पर्व ने श्रद्धापूर्वक उजवी रह्यु छे। महाशिवरात्रि पर्व निमित्ते कामनाथ घाट पर कावड़ यात्रा संघ द्वारा 51,000 महामृत्युंजय जाप साथ स्वाहा श्रीफल यज्ञ नु आयोजन कर्युं हतुं। आ धार्मिक प्रसंगे भारतीय जनता पार्टी प्रदेश महामंत्री भार्गव भट्ट, स्थायी समिति अध्यक्ष डॉक्टर हितेन्द्र पटेल, एडवोकेट अने कावड़ यात्रा संघना अग्रणी नीरज जैन, काउंसिलरो, कावड़ यात्रा संघना अग्रणियों तथा श्रद्धाळुओ मोटी संख्या में उपस्थित रह्या हता। આજે શિવરાત્રિ એટલે દેવાદિદેવ મહાદેવ એની પૂજા અર્ચના સાધના આરાધનાનો દિવસ, દિવસ પણ ખરો ને રાત્રિ પણ ખરી। વડોદરા શહેરની રક્ષા કરતા નવનાથ પૈકીના કામનાથ મહાદેવના ઘાટ પર આજે કાવડ યાત્રા સંઘ દ્વારા જે 51,000 મૃત્યુંજય જપ સાથે સ્વાહા શ્રીફળનો સ્વાહા યજ્ઞનું આયોજન કર્યું છે। હું કાવડ યાત્રા સંઘના નીરજભાઈ જૈન, જયભાઈ જોશી, અતુલભાઈ સાથેની એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। મારી સાથે રહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ, સાથી કાઉન્સિલર ડૉક્ટર રાજેશભાઈ અને રૂપલબહેન, અમારા ખેડા જિલ્લાના પ્રભારી શકુંતલાબહેન અને સાથે રહેલા તમામ લોકોને હું શુભેચ્છાને પાઠવું છું। દેવાદિદેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે વડોદરા શહેરને સુખ સમૃદ્ધિ અને સારું આયુષ્ય અપાવે અને આ જ સુખ સમૃદ્ધિ અને આયુષ્ય થકી વડોદરા શહેરના નગરજનો પૂરું આવનારું વર્ષ સ્વસ્થ રીતે ગાળે, એ જ પ્રભુ પાસે પ્રાર્થના, એ જ મહાદેવના ચરણોમાં પ્રાર્થના। અસ્તુ, જય જય હર હર મહાદેવ। આજનો દિવસ દેવાદિદેવ મહાદેવનો દિવસ, વડોદરા શહેર નવનાથની નગરી, નવનાથની નગરી શિવની નગરી, અને જ્યારે શિવની નગરીની અંદર અને નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ હોય અને એમાંને એક કામનાથ મહાદેવ, એના ઘાટ ઉપર જે એક બાજુ વિશ્વામિત્રી નદી કે જે આખા પટમાં માત્ર આ જ જગ્યાએ ઉત્તરમાં વહે છે, ઉત્તર વાહિની છે અહીંયા વિશ્વામિત્રી, આ ઘાટ પણ બનારસના ગંગા ઘાટ જેવો છે અને એ જગ્યાએ જ્યારે યજ્ઞ થતો હોય, હું બધા જ લોકોને એવું કહું છું, આ યજ્ઞનો હેતુ પણ કોરોનાની મહામારીમાં જે કોઈ જીવાત્મા પોતાની આત્મા જીવ ગુમાયો છે એ તમામ આત્માને સદગતિ મળે, વડોદરા શહેરની આ વિશ્વામિત્રી નદી સ્વચ્છ સુંદર અને જીવંત બને એ સંકલ્પ સાથે અમે યજ્ઞ કરી રહ્યા છે। વડોદરાના લોકોને પણ અમારું આહ્વાન છે, આવો આ યજ્ઞમાં અહીંયા આવીને એકમાત્ર મહામૃત્યુંજયની માળા કરો, તમારું પણ આમાં કલ્યાણ થવાનું છે, તમારા પણ શરીરમાં રોગ શોક હશે તમ સંપૂર્ણ દૂર થવાનો છે, કારણ કે મહામૃત્યુંજયનો જાપ છે અને યજ્ઞ છે, નદી કિનારો છે અને મહાદેવ છે, આ બધાના ત્રિવેણી સંગમ થવાનો છે, એ જગ્યાએ યજ્ઞ છે। તો આવો, જોઈશું, રહ્યા છો, જોડાઈ જાઓ।